નમસ્તે કેમ છો બધાને મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્ટ્રેન્જનમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈ બહેનો કે જે હાલના ક્લાસમાં આપણે એક બે પ્લેલિસ્ટ બનાવેલું છે જેનું નામ છે સીવણ ક્લાસ એમાં મેં 4 ટક્સવાળા બ્લાઉઝના બધા જ ફરમાના કટિંગના વિડિયો અપલોડ કરેલા છે તો કેવી રીતના ફરમો રાખીને આપણે કાપડ ઉપર કટિંગ કરવું એ બે બતાવીશ ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે કે મેડમ તમે જે ફરમાં કટિંગ કરો તો કઈ કઈ જગ્યાએ કયો કયો ભાગ કાઢીને કટિંગ કરવું આપણે કાપડમાં એ તમને આજે હું બતાવીશ તો આપણે બે આ એક ફરમો લીધો છે તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ છે આ સ્લીવ છે જે આપણો આગળનો ભાગ છે તો આ આપણે કઈ રીતના આના કટિંગ કરવું એ તમને બતાવીશ તો આ રીતના મેં 37 ઇંચનો ફરમો લીધો છે તમે કોઈ ભી સાઈઝ તમારું બ્લાઉઝ હોય તમારું માપ એ ફરમો તમારે લેવાનો છે તો હવે તમને બતાવું એ પ્રમાણે આપણે ભાગ કટિંગ કરવાના છે પહેલા આપણે કાપડ કેવી રીતના ફોલ્ડ કરવું બતાવું તમને એક વખત આપણે ગળીમાં કાપડ ફોલ્ડ કરી લેવાનું છે બરોબર આપણે અસ્તર વગરનું સિમ્પલ કાપડ હું રાખું છું એટલે એ પ્રમાણે તમારે અસ્તરવાળું હોય તો એ પ્રમાણે તમારે અસ્તરનું પછી આપણે સાડીના પાર્ટમાં કટિંગ કરવાનું હોય છે તો આ ગળીવાળો ભાગ છે ત્યાં આપણે પાછળનો ભાગ રાખી દેવાનો છે આ રીતે આમાં આપણે વધઘટ ન કરવાનું કેમ કે આપણે વધઘટ બધું આપણે સિલાઈ માટેનું બધું ઉમેરીને જ આપણે કટિંગ કરેલું છે આપણે આ પાછળનો ભાગ ગળીવાળા ભાગે રાખવાનો છે તો એ રીતના અમે ગળીવાળા ભાગે રાખી આપણે આ બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે બરોબર જે રીતના હું વિડિયામાં બતાવું એ રીતના તમારે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું છે પહેલા આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે આગળના ભાગનું લેવાનું છે તો આ રીતે આપણે રાખી દેવાનું છે હું જે રીતના વિડિયામાં બતાવું એ રીતના તમારે ભાગ રાખીને કટિંગ કરવાનું છે મેં એક આ મીટર એક કટકો લીધો છે તમે નાનો ફર્મ આપણું નાની સાઇઝ હોય તો તમે 80 પણ લઈ શકો અથવા તમારે મોટી સાઇઝનું ફૂલ સાઇઝનું બ્લાઉઝ હોય તો મીટરનો જ આપણે લેવાનું છે આ રીતે આપણે આ યોગ પટ્ટો છે આ આપણો આગળનો ભાગ છે બરોબર ને આપણે આ સ્લીવ છે આ રીતે તમારે બધા જ ભાગને રાખી દેવાના છે જે રીતના વિડિયામાં બતાવું એ રીતના તમારે કાપડમાં વધઘટ કરવાનું નથી ને આપણે માર્કિંગ કરી લેવાનું છે માર્કિંગ કરતી વખતે કોઈ ભી શેપમાં ફેરફાર થાય તો તમારે સુધારો કરીને જ કટિંગ કરવાનું છે કટિંગ મહત્વનો ભાગ છે આપણે કટિંગમાં સરસ રીતે કટિંગ કરીને જ સિલાઈ કરવાની તો પરફેક્ટ રીતે તમારું બ્લાઉઝ થાય એ પ્રમાણે ખાસ ધ્યાન આપવાનું ફરમો રાખીને કટિંગ કરતા હોય ત્યારે એ બાબતનું ખાસ ધ્યાન આપવાનું કોઈ ભી શેપમાં ફેરફાર થાય ગળાના ભાગે કે કોઈ સ્લીવમાં તો તમારે ફેરફાર સુધારો કરીને પછી તમારે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે આ આપણી સ્લીવ છે આમાં તમે અસ્તરવાળી સ્લીવનું કટિંગ કરેલું હોય તો 1.5 ઇંચ નીચે વધારે લઈને જ કટિંગ કરવાનું નકર સ્લીવ તમારી ટૂંકી થાય મારે આ મોટી સ્લીવ જ મેં કટિંગ કરેલી છે એટલે એ પ્રમાણે હું કટિંગ કરું છું આ રીતે આપણું માર્કિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે કટિંગ કરી લઈએ આ રીતે આપણે હું તમને બતાવું એ રીતે આપણે બધા જ ભાગોનું કટિંગ કરવાનું છે આ રીતે તમે કટોરીવાળું બ્લાઉઝ હોય તો કયા કયા ભાગ કઈ કઈ જગ્યાએ કાઢવાના એ પણ હું તમને બધા ફરમાં પહેલાં શીખવાડીશ ને પછી તમને બતાવીશ કે કઈ રીતના ફરમો પાથરી એ કાપડ ઉપર કટિંગ કરાય કટોરીવાળું બ્લાઉઝ હોય કે આપણે પ્રિન્સેસ
એક સીવણનો પાઠ છે આ બધું આ વસ્તુ બધું શીખવું જરૂરી છે કાપડનો બચાવ થવો જોઈએ તમારું કાપડ ઘટવું ન જોઈએ એ રીતે તમારે કટિંગ કરવાનું હોય છે આ આપણે નીચેનો યોગ છે કાપડ વધ ઘટ હોય તારીખે નીચેથી આપણે કટ કરી લેવાનું છે નેક્સ્ટ વિડિયામાં બતાવીશ આને કેવી રીતના તમારે સિલાઈ કરવી જે આ ફરમો મેં કટિંગ કરીને તમને બતાવેલું કાપડમાં એ જ તમને હું સિલાઈમાં પણ બતાવીશ આગળના પાર્ટનું કેવી રીતના ફિનિશિંગ લેવું એ બધું તમને ઇઝી મેથડથી બતાવીશ નેક્સ્ટ વિડિયામાં આ રીતે આપણે સ્લીવ નો ભાગ છે આ રીતે મેં તમને બતાવ્યું એ પ્રમાણે તમારે કટિંગ કરવાનું છે આ આપણો આગળનો પાર્ટ છે આ આપણી સ્લીવ છે ને આપણો પાછળનો ભાગ હવે તમારે ઉરી પટ્ટી કેમ કટ કરવી બતાવું હવે આપણે આ વધેલો ટુકડો છે એમાંથી આપણે ઉરેપ પટ્ટી કેવી રીતના ગળાના ફિનિશિંગ માટે ઉરેપ પટ્ટી હંમેશા કટિંગ કરવાની હોય છે તો કેવી રીતના કટિંગ કરવી બતાવું તમને આ રીતે આપણે ક્રોસમાં કાપડ થવું જોઈએ એ રીતે ક્રોસ હોય એને આપણે ક્રોસમાં કટ કરવામાં આવે ને ઉરેપ પટ્ટી કહેવામાં આવે છે આ રીતે આપણે ક્રોસમાં કાપડ હોવું જોઈએ એ રીતે આપણે એક એક ઇંચની આપણે આ રીતે ઉરેપ પટ્ટી કટ કરવાની હોય છે ગળાનું ફિનિશિંગ હંમેશા બ્લાઉઝનું ઉરેપ પટ્ટીમાં જ ફિનિશિંગ લેવાનું હોય છે આ રીતેનું સ્મોકિંગ થવું જોઈએ કાપડ એ રીતે તમારે પટ્ટી કટ કરવાની હોય છે તો આ રીતે આપણે બે પટ્ટી કટ કરી લઈએ તો આપણે ફરતું ફિનિશિંગ આપણે ગળાનું બ્લાઉઝનું લેવાઈ જશે આ રીતે બે પટ્ટી મેં કટ કરી લીધા આના સાંધા લગાવીને આપણે જોઈન્ટ કરવાની હોય છે આપણે એ જ રીતના આપણું કાપડ વધેલું છે એમાં આપણે ગાજ બટન પટ્ટી કટ કરવાની હોય છે તો તમને બતાવું એ પ્રમાણે તમારે ગાજ પટ્ટી પણ બટન પટ્ટીને ગાજ પટ્ટી આપણે કટિંગ કરી લેવાની છે બટન પટ્ટી મોટી લેવાની હોય છે 2.5 ઇંચની લંબાઈ આપણે યોગ જોઈન્ટ કરીને પછી આપણે એની લંબાઈ એ પ્રમાણે લેવાની 2.5 ઇંચની પહોળાઈ લેવાની છે તો હું તમને બતાવું એ પ્રમાણે તમારે કટ કરી લેવાની છે આ આપણે બટન પટ્ટી છે આ બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે ને ગાજ પટ્ટી આપણે 2 ઇંચની લેવાની હોય છે તો ગાજ પટ્ટી તમને બતાવું એ પ્રમાણે તમારે બે પટ્ટી કટ કરીને ત્યાં રાખવાની છે આ રીતે આ રીતે આપણે ગાજ પટ્ટી પણ ત્યાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે મેં આપણું બધું જ કટિંગ થઈ ગયું છે આ નીચેનો આપણો યોગ પટ્ટો આ ગાજ બટન પટ્ટી ને આપણે આ ઉરેપ પટ્ટી આ રીતના મેં તમને ફરમો રાખીને કેવી રીતના કટિંગ કરવું એ તમને ઇઝી મેથડથી બતાવેલું કાપડ ઉપર આ રીતે તમે ફરમો રાખીને કટિંગ કરી શકો ઇઝી એકદમ હોય છે તમને પેલા કટિંગ શીખી ગયા હોય તો તમે આ રીતના આરામથી તમે કાપડ ઉપર કટિંગ કરીને સિલાઈ કરી શકો નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે આની સિલાઈ કેવી રીતના કરવી તમને
તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, આ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો કોઈ ખૂબ ખૂબ ધન્યવાદ.